આખો ભારત દેશ જ્યારે આઝાદીના પંચોતેરમા વર્ષ તરીકે ઉજવવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાતના જાણીતા મ્યુઝિક કમ્પોઝર મ્યુઝિક ડાયરેક્ટર અને ગાયક જેવ રાજપીપળા જેવા નાનકડા ગામમાંથી મુંબઈ જઈને પોતાની કાગવી ઓળખ ઊભી કરીને રાજપીપળા તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે એવા શિવરામ પરમાર તથા ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લા ખાના માનસ પુત્રી પદ્મશ્રી ડોક્ટર સોમા ઘોષ સાથે મળીને અમૃત મહોત્સવને લઈને એક સુંદર ગીતની રચના કરવામાં આવી છે જેમાં કંઠ પણ શિવરામ પરમારે જ આપ્યો છે આ ગીતમાં આઝાદીથી લઈને આજના આત્મનિર્ભર ભારતની વાતને કંડારવામાં આવી છે આ ગીત સાબરમતી આશ્રમ પર આખું વર્ષ વગાડવામાં આવશે આ ગીતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ ભજન તો તેને કહીએ ની અમુક પંક્તિઓ અલગ રીતે કમ્પોઝ કરવામાં આવી છે જેનાથી આ ગીત વધુ લોકપ્રિય બન્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ગીત તથા મતદાન માટે લોકોને જાગૃત કરવાના ગીતો પણ બનાવ્યા છે આ શબ્દો બનારસના જાણીતા કવિ સંજયભાઈ મિશ્રાએ લખેલ છે હિન્દી ફિલ્મમાં મ્યુઝિક ડાયરેક્ટર તરીકે પદાર્પણ કરનાર રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમાર હાલ મુંબઈમાં રહીને ફિલ્મ ક્ષેત્રે અને સંગીત ક્ષેત્રે સારું એવું નામ કમાવ્યા છે રાજપીપળા અને નર્મદા જિલ્લાનું ગૌરવ બનેલા શિવરામ પરમારે હાલ બે હજાર એકવીસના નવા લેટેસ્ટ ગરબામાં પણ પોતાનું મ્યુઝિક આપ્યું છે જે ખેલૈયાઓમાં ખૂબ લોકપ્રિય થયું છે દીપક જગતાપ લાઈવ ગુજરાત ન્યૂઝ રાજપીપળા